શૂન્યત્તર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ એ બી સી માટે જો સુરેખ સમીકરણ સંહતિ આપેલી છે ને શૂન્યત્તર ઉકેલ હોય જો ત્રણ સમીકરણો છે એને શૂન્યત્તર ઉકેલ હોય ઉકેલ છે તો આપણને આ ચાર વિકલ્પો છે એમાંથી કયો વિકલ્પ સાચો છે એવું કીધેલું છે જો નિશ્ચાયકમાં આ ટાઈપના દાખલા એ ઘણા બધા પૂછાય છે જેડ બલીમાં અહીંયા એક ખાસ વાત શું છે આ ત્રણેય સમીકરણ જુઓ એના આચળ પર શું છે તો એ ઝીરો છે એટલે સમીકરણ કેવા છે તો હોમોજીનિયસ ઇક્વેશન છે હવે હોમોજીનિયસ ઇક્વેસનમાં બે જ કેસ હોય પહેલો કેસ શું કાં તો ત્રણેય ઉકેલ કેવા હોય શૂન્ય એક્સ વાય જેડ શૂન્ય હોય પણ આપણને ના પાડેલી છે ઉકેલ શૂન્ય નથી તો બીજો કેસ શું થાય તો એનો જે મુખ્ય સહગુણકો જે છે એનો નિશ્ચાયક છે એ શું થવો જોઈએ શૂન્ય થવો જોઈએ જો એ શૂન્ય થાય તો અનંત ઉકેલ મળે એવું આપણને ખબર છે તો અહીંયા હું એ જે નિશ્ચાયક છે એને ડી કહી દઉં તો એ હોવો જોઈએ ઝીરો ચાલો એ નિશ્ચાયકની કિંમત અહીંયા હું લખું તો શું છે ટુ ટુ એ અને અહીંયા એ એ જ રીતે ટુ થ્રી બી અને બી અને ટુ ફોર સી અને સી આ શું થવું જોઈએ તો આ થવું જોઈએ ઝીરો ચાલો શું કરું ટુ તો કોમન કાઢું તો એ તો અહીંથી કેન્સલ થશે તો અહીંયા થયા અથવા એક કામ કરીએ અહીંયા ટુ છે એને લઈ લઈએ અને સાદું રૂપ આપી દઈએ કેમકે બહુ સિમ્પલ જ છે તો આ કેટલા થયા થ્રી બી સી માઇનસ ફોર બી સી થશે માઇનસ ટુ એ લીધા તો શું થશે

અહીંયા પ્લસ એટ એસી માઇનસ સિક્સ એ ઇક્વલ ટુ ઝીરો ચાલો તો સિક્સ બી છે અહીંયા અને એટ બી છે તો આ થયા માઇનસ ટુ તે જ રીતે માઇનસ ફોર એસી પ્લસ એટ એસી તો પ્લસ ફોર એસી ફોર માઇનસ સિક્સ તો માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા હું શું કહીશ ફોર એ સી ઇઝલ ટુ શું થશે તો ટુ બી પ્લસ ટુ ચાલો બધાને શું કરીએ તો પહેલાં તો બધામાંથી ટુ કેન્સલ કરીએ તો ટુ એ બરાબર બી પ્લસ હવે બધાને એ વડે ભાંગીએ તો ટુ બાય બી ઇઝ ઇક્વલ ટુ વન એ પ્લસ વન સી થશે તો આનો અર્થ શું થયો કે વન અપન એ વન અપન બી અને વન અપન સી સેમાં છે એ પીમાં છે તો જેવું થશે તો અહીંયા વિકલ્પ એ જે છે વિકલ્પ એક એ સાચો વિકલ્પ થશે